નમસ્કાર સ્પાક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને સમાચારમાં વાત કરીએ તો વડોદરા પીપલ્સ હેરિટેજ વીક તરીકે સેલિબ્રેટ કરવામાં આવી રહ્યું છે અને આ સેલિબ્રેશનના ભાગરૂપે આજે માંડવી મંદિરથી લઈને માંડવી મસ્જિદ સુધીમાં એક હેરિટેજ વોકનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરાના જે લોકો છે તે આ વોકમાં જોડાયા હતા અને વડોદરાનો જે વારસો છે તેની માહિતી મેળવી હતી તેના વિશે વધુ લોકોને જાણ થાય તેના માટે આ હેરિટેજ વોકનું આયોજન કરવામાં આવ્યું છે અને તેમાં મોટી સંખ્યામાં વડોદરા શહેરના જે શહેરીજનો છે તે પણ જોડાયા હતા વડોદરામાં આવેલ જે વિરાસતનો જે વારસો છે જે હેરિટેજ વીક તરીકે જે સેલિબ્રેટ કરવામાં આવી રહ્યું છે તેમાં વડોદરામાં જે પુરાતત્વ મંદિરો છે જૂની મસ્જિદો છે અને વડોદરાની સાન સમાન સેન્ટ્રલ લાઇબ્રેરી પણ છે તેની પણ મુલાકાત આ બુદ્ધિજીવી જે વડોદરાના નાગરિકો છે તેમને હતી ત્યારબાદ ઘડિયાલી પોળ ખાતે આવેલ જે સયાજી સ્કૂલ છે ત્યાં એક આ હેરિટેજના જ લખતું એક એક્ઝિબિશન પણ રાખવામાં આવ્યું હતું આ એક્ઝિબિશનમાં જે વિન્ટેજ કારો છે તેનો ઇતિહાસ દર્શાવવામાં આવ્યો હતો કાર સૌથી પહેલાં કઈ રીતે બની અને અત્યારની જે આધુનિક કારો છે તેના વિશે પણ માહિતી મળે અને આ કારોની શરૂઆત રચના ક્યારે થઈ તે ક્યારે સડક પર આવી અને કયા પ્રકારની કારો હતી તેની માહિતી દ્વારા રાખવામાં આવી હતી આ એક ખાસ એક્ઝિબિશન પણ રાખવામાં આવ્યું હતું સૌથી જુઓ હેરિટેજ વીક માં એક વોક અને ત્યારબાદ એક એક્ઝિબિશન પિન્ટેજ ગાડીઓનું એક્ઝિબિશન કર્યું છે વડોદરા પીપલ હેરિટેજ ફેસ્ટિવલ ચાલી રહ્યો છે જે અઠવાડિયું ચાલવાનો છે એ સંદર્ભમાં સયાજી હાઈસ્કૂલ જે માંડવી પાસે આવેલી છે ત્યાં આગળ બધા અલગ અલગ એક્ઝિબિશન કર્યા છે એમાંથી મેં ચોવીસ જેટલા વિન્ટેજ ગાડીઓના સ્કેચ બનાવ્યા છે જે પહેલાંના જમાનાની જે ગાડીઓ હતી કેવી ટાઈપની દેખાતી હતી એ તમને અહીંયા જોઈ શકાશે અને ગાડીઓનો ઇતિહાસ તો જોઈએ તો ચાર હજાર વર્ષ જૂનો છે જ્યારે આદિમાનવ પણ ગાડીનો શોધ કરતો હતો કે પથ્થરમાં પથ્થરના ટાયર બનાવીને લાકડા જોડે જોઈન્ટ કરીને એનો ઉપયોગ કરતો હતો આજની આજની તારીખે જેમ જેમ વધ ટેકનોલોજી વધતી જાય છે તેમ તેમ નવા નવા એ થતાં જાય છે જેમ જૂની ગાડીઓ હતી કે ગરમ થાય અને વધારે પિકઅપ પકડાય ત્યારે આજે બધું બદલાઈ રહ્યું છે સૌથી પહેલાં ગાડીઓનો ઇતિહાસની વાત કરીએ તો સ્ટીમથી પહેલાં ગાડી ચાલતું થઈ એના પહેલાં ઘોડાગાડીને બગીને એવું બધું આવતું હતું એના પહેલાં ઊંટ ગાડી છે બળદ ગાડી છે પછી બકરા ગાડી પણ છે એ ટાઈપનું પણ ચાલતું હતું અને આની પાછળ અહીંયા આગળ રાખવા આ સ્કૂલમાં રાખવા પાછળનું કારણ એવું હતું કે સાયાજીરાવ જે પહેલાં હતા તે આ અહીંયા આગળથી એમનો હવેલી હતી આ અને ત્યાંથી પછી આ સ્કૂલમાં ડાયવર્ટ થયું અને એ લોકો ગયા સરકારવાળા અને પછી લક્ષ્મીલાસ પેલેસ એટલા માટે અહીંયા ગોઠવ્યું છે સૌથી મોંઘી ગાડી તો પહેલાંના જમાનામાં કે આજના જમાનામાં રોલ્સ રોય જ હતી અને મેં વધારે પડતા રોલ્સ રોયના જ મૂક્યા છે સ્કેચ બનાવ્યા છે એની અંદર ફોડ છે પછી ફોડ છે પછી સેરોલેટ છે એ બધી કંપનીઓના પણ ગાડીના એ મૂક્યા છે સ્કેચ મૂક્યા અને જે કંપનીઓ આજની તારીખે બંધ થઈ ગઈ છે એ કંપનીની ગાડીના પણ સ્કેચ અહીંયા મૂકવામાં આવે છે આ મને સ્કેચ બનાવતા છ કલાક જેટલો સમય લાગ્યો હતો પણ એક જ દિવસની અંદર આ બધા ચોવીસે ચોવીસ સ્કેચ બનાવ્યા છે ચોવીસ પેઇન્ટિંગ મૂકવામાં આવી છે શું